તો ફાઈનલી હેરી ઓમ હેરી નું ટ્રેલર આવી ગયું છે અને આ પહેલા ફિલ્મ નું ટીઝર પણ રિલીઝ કર્યું હતું, એને લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો હતો, જેથી હવે આ ટ્રેલર આવી ગયું છે તો તેના ઉપરથી ફિલ્મ ની સ્ટોરી શું હોઈ શકે તેની આપણે ચર્ચા કરીશું. જો તમને તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ સુધારવાનો એક મોકો ભગવાન તમને આપે તો તમે કઈ એવી ભૂલ છે જે સુધારવાની કોશિશ કરશો? તો બસ આ જ ટોપિકને આધારિત ગણી શકાય તેવી આ ફિલ્મ હેરી ઓમ હેરી નું ટ્રેલર આવી ગયું છે, જેમાં તમને સિદ્ધાર્થ રાદડિયા, રોનક કામદાર, વ્યોમા ગ્રંદી, શિવમ પારેખ અને સાથે મલ્હાર રાઠોડ પણ જોવા મળશે. ફિલ્મના ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મની કાસ્ટિંગમાં કઈ કચાશ રાખી નથી. અને જો સ્ટોરીની વાત કરીએ તો નાનપણના ખાસ મિત્રો ઓમ અને વિની જે લગ્ન કરે છે, પરંતુ તેમની મિત્રોમાં જે કેમિસ્ટ્રી હતી તે લગ્ન બાદ રહેતી નથી, જેના કારણે તેમના વચ્ચે સતત ઝઘડા થવા લાગે છે. અને ઓમ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હોય છે અને ત્યાં તેની જૂની મિત્ર માયરા સાથે મુલાકાત થાય છે, જેને ઓમ ધીમે ધીમે પસંદ પણ કરવા લાગે છે. પણ ઓમની લાઈફમાં ટ્વિસ્ટ તો ત્યારે આવે છે કે જે તેની હાલની લાઈફ ઉપર એક લેખક નવલકથા લખી રહ્યો હોય છે, જે લગભગ તમને ચિત્રગુપ્તની યાદ અપાવશે. અને સાથે આ ચિત્રગુપ્ત જેવા બાબા તેમને એક એવી તક આપી છે જેનાથી તેની લાઈફ સીધી પાટા પર આવી શકે. તો શું ખરેખર એમ કરવાથી તેની લાઈફ સુધરશે? ઓમ અને વિનિયા લગ્ન જીવન ટકશે ખરી કે પછી ઉર્મથી ચૂરમ પડે તે કહેવત જેવું થશે? આવા ઘણા બધા પ્રશ્નો આ ટેલર તમને તમારા ઉપર છોડી જાય છે, જેના માટે તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ટેલર પરથી ફિલ્મનું પ્રોડક્શન વેલ્યુ ખૂબ જ સારું છે. ફિલ્મ તમને દમદાર કલાકારો અને પરફેક્ટ લોકેશન પણ જોવા મળશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સાઉન્ડ પણ ખૂબ જ જોરદાર લાગી રહી છે. ફિલ્મના ગીતો પણ ખૂબ સારા છે અને સાથે VFX સારો ઉપયોગ કરે છે. માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર આવી સ્ટોરી ઉપર ફિલ્મ બની રહી હોય એવું લાગી રહ્યું છે, જે ખૂબ જ સારી ફિલ્મોમાં સ્થાન લઈ શકે છે. ઘણા એમ પણ કહે છે કે આ ફિલ્મ એક રીમેક છે, જે ઓમ એક કડુ ઓલે નામની તેલુગુ ફિલ્મ સાથે સરખામણી કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો રીમેક ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં ઓછી જોવા મળે છે અને કદાચ આ ફિલ્મ પણ આપણે ગુજરાતી ભાષામાં જોઈશું તો અલગ અને ઓરિજિનલ લાગવાની જ છે. માટે પહેલીવાર તમને રીમેક સ્વરૂપે ખૂબ જ જોરદાર ફિલ્મ જોવા મળવાની છે, જે લોકોને ખૂબ જ પસંદ આવવાની છે. બાકી તમારું શું કહેવું છે આ ફિલ્મ વિશે અને ટ્રેલર તમને કેવું લાગ્યું તેના વિશે કોમેન્ટ કરવાનું ન ભૂલો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.